गुड मॉर्निंग, वेलकम बैक टू द क्लास ऑफ स्टैंडर्ड फोर्थ सब्जी गुजराती। तो आज आप गुजराती में न्यू लेसन स्टार्ट करीशुं, लेसन नंबर 3, खारा दरिया में मारी होड़ी। तो चालो गाइए गीतड़ू। तो तमारे मारी साथे गीत गावानुं छे। आ लीधो कोरो कागळ, दोरी एमां गागर, लाल पीळो ने वादळी, भरी रंगनी गोदड़ी, नाक कान ने दोरी, आंख चित्री में पोपटनी पांख, लावियो नानी पीछी साथ, भीते में तो पाड़ी भात, जोई भीत ने पाड़ी बूम, बाए मने पिटियो धूम, हंसता हंसता सुई गयो, उठियो त्या तो भूली गयो। तो आ गीत तमारे घरे गावानु छे। आ तमारा घरनी भीत छे, तेना पर तमने गमतू चित्र बनाओ। तो जो तमारी पासे टेक्स्टबुक हो तो तमारे तमारू मनगमतू चित्र आ बॉक्स में बनावानू छे। साथे साथे तमारे तमारी फेरबुक में पण वन पेज में तमारे तमारू मनगमतू चित्र बनावानू छे। शेमा? फेरबुक में पण। ओके, आगळ जोईए। तो तमे आवी डिजाइन बनावी शको टेक्स्टबुक थी। आ जोई शको छो, आवी अलग अलग टेक्स्टबुक मूकीने तमे आवी डिजाइन करी शको छो। टेक्स्टबुकना पेज वाळीने पण तमे करी शको छो। आ पण तमे 3-4 पेज वाळीने पण डिजाइन बनावी शको छो, ने आ पण तमे करी शको छो। तो आ डिजाइननी तमारे प्रेक्टिस घरे करवानी छे, आवी रीतना बनावानी। ओके, तो वातचीत, पुस्तक अथवा नोटबुक गोठवीने शुं बनाव्युं कहो। पुस्तक अथवा नोटबुक राखीने शुं बनावेलुं छे? तो एक प्रकारनुं खानुं बनावेलुं छे के जेमां वस्तु राखी शकीए। ए सिवाय बीजुं शुं शुं बनी शके छे? तो ए सिवायनुं घणी बधी वस्तु बनी शके छे। तमे पुस्तक राखीने स्क्वेर बनावी शको छो, ट्राइंगल बनावी शको, तो अलग अलग शेप्स पण तमे बनावी शको छो। तमारा घरनी दीवाल पर बीजू शुं शुं दोरी शकाय? तो तमे तमारा घरनी दीवाल पर घणी बधी डिजाइन तमे ड्रॉ करी शको छो। तमारी नोटबुकनो आकार केवो होय छे? तो तमारी नोटबुकनो आकार केवो होय छे? चोरस होय छे। तमारा मित्रे નોટબુકમાંથી શું બનાવ્યું? તો તે તમારે જોવાનું છે, તમારા ફ્રેન્ડ્સે નોટબુકમાંથી શું બનાવ્યું। ચાલો ગાઈએ ગીતડું, લીધું કોરો કાગળ। તો આ ગીત તમારે ગાવાનું છે। ચાલો બનાવીએ। એક કાગળ લો, તેને ચોરસ બનાવો, તેના બે સરખા ભાગ થાય એ રીતે ગડી કરો, મતલબ એ રીતે ને વાળવાનું છે। પછી ગડી વાળેલા કાગળને એવી રીતે વાળો કે જેમાં ફરી ચોરસ બને, તો એને ફરીથી એક વખત વાળવાનું છે અને નાના ચોરસમાં ચાર પળ દેખાડશો, એટલે તેના ચાર પળને સાઈડમાંથી બતાવવાના છે। ચારમાંથી એક પળને વચ્ચે એવી રીતે વાળો કે જેના બે ખૂણા એકબીજા પર બંધ બેસે, એ આ રીતના તમે જોઈ શકો છો। બાકી ત્રણ પળને તે જ રીતે પણ પહેલા પળની વિરુદ્ધ દિશામાં વાળો, એટલે આ રીતે। વચ્ચે ખુલેલા કે ત્રિકોણના બે છેડાને એકબીજા સાથે એવી રીતે જોડો જેથી ચોરસ બને, તો આ ટાઈપ। ચોરસ ખુલી શકે એવા ભાગને ધીમેથી ખોલો, તો આવું બનશે। તો શું બન્યું વિચારો? તો તમારે આવી રીતે આ સ્ટેપ્સ વાઇઝ તમારે આ હોડી બનાવવાની છે તમારા ઘરે। તો વાતચીત, તમે શું બનાવ્યું? તો અહીંયા શું આવશે આન્સરમાં? તો આન્સરમાં એ આવશે કે મેં હોડી બનાવી છે। હોડી બનાવવામાં તમને શી મુશ્કેલી પડે? તો જે તમને મુશ્કેલી પડે તો તે તમારે અહીંયા લખવાની છે। તમે હોળી જોઈ છે ક્યાં ક્યાં? તો આના આન્સરમાં શું આવશે? હા, મેં હોળી જોઈ છે। ક્યાં જોઈ છે? તો હોળી પાણીમાં હોય છે। હોળી શા કામમાં આવે છે? તો હોળી
एक जगह थी बीजी जगह अवर जवर करवा माटे ना काम मा आवे छे। तमारी मातृभाषा मा होड़ी ने शू कहो छो? तो आपणी मातृभाषा एटले के गुजराती मा आपणे होड़ी ने शू कहीए छीए? नावडी, ना व डी। તમે કાગળમાંથી બીજું શું શું બનાવતા આવડે છે તે બનાવીને બધાને બતાવો। તો અહીંયા તમને જે જે કાગળમાંથી બનાવતા આવડતું હોય તો તે તમારે બનાવવાનું છે અને તમારા ઘરે બતાવવાનું છે કે મને કાગળમાંથી આ આ વસ્તુ બનાવતા આવડે છે। ઓકે, ત્યારબાદ મારી હોળી સર। વિદ્યાર્થીએ બનાવેલી હોળી અહીં મૂકી તેના ફરતે પેન્સિલ ફેરવી ચિત્ર દોરવો। હોળીને તૈયાર થયેલા ચિત્રની આસપાસ વનગમતા રંગથી નદી કે તળાવ દર્શાવવા કહો। મતલબ તમે જે હોળી ડ્રો કરી, તમે જે હોળી બનાવી કાગળથી, ફોર એક્ઝામ્પલ આ ટાઈપની, તો તમારે આવી આ જ તે સેમ હોળી અહીંયા મૂકવાની છે તમારી ટેક્સ્ટબુકમાં। અહીંયા હોળી આવી જાય ત્યારબાદ આના ફરતે તમે વાદળ ડ્રો કરી શકો છો, એક પ્રકારનું ટ્રી ડ્રો કરી શકો છો, બીજી મનગમતા ચિત્ર પણ તમે ડ્રો કરી શકો છો ક્યાં હોળીની આજુબાજુ તેની ફરતે, અને તે ચિત્રમાં તમે મનગમતા રંગ પણ પૂરી શકો છો। તો તમારે અહીંયા હોળી જે તમે કાગળથી બનાવેલી તે અહીંયા મૂકવાની અને તમારે તેની ફરતે ચિત્ર બનાવવાનું છે, પેન્સિલ ફેરવાની છે। ઓકે, ત્યારબાદ ચાલો ગાઈએ ગીતડું લીધો કોરો કાગળ। તો તમારે ફરીથી એક વખત ગીત ગાવાનું છે, ત્યારબાદ ગમતું નામ પસંદ કરો અને રમો। રૂપેશ, શ્રવણ, શ્રુતિ, રૂપા, ઋતુ, રૂચા, જયશ્રી, રૂહાના, શ્રીદેવી, શ્રીતિ, અક્ષય, શ્રીરામ, ઋષિ, અક્ષર અને ક્ષમા। તો આ રમત છે જે તમે સ્કૂલ જ્યારે ઓપન થાય ત્યારે હું તમને રમાડીશ, અત્યારે તે પોસિબલ નથી। જો તમે ટ્રાય કરો તો તમે ઘરે આ રમત રમી શકો છો। ઓકે, ત્યારબાદ લખો રુ, ષ અને જ્ઞ। તો આ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ। ઓકે, થેન્ક યુ।